मित्रों हवे लास्ट लेक्चर ने घणो टाइम थई गयो एमां स्वाध्याय 2.3 आपणो पूरो थई गयो छे अने पेम्पलेट प्रमाणे एक्जाम्पल नंबर 38 सुधीनो थई गयो छे। हवे आगळ थोड़ा टूंका दाखला बाकी छे चेप्टर नी अंदर 16 एक्जाम्पल्स ए आपणे जोईए छे। आजे सौथी पहेला सेक्शन सी कहो एटले तमने खबर पड़वी जोईए के स्वाध्याय 2 नो होय। स्वाध्याय 2 सेक्शन सी में 11मो एक्जाम्पल कोवेरियंस एक्स वाय आपेलू छे तमने 120 120 एस एक्स 12 एस वाय 15 आप्यू छे अने कहू छे आर नी किंमत शोधो आर एटले सहसंबंधांक। तो आगळ आपणे रीत नंबर 5 मां जोयुं तुं कोवेरियंस एक्स वाय डिवाइड बाय एस एक्स इंटू एस वाय करीश कोवेरियंस एक्स वाय एटले 120 एस एक्स एटले 12 अने एस वाय एटले 15 छेदमां 12 अने 15 छे एनो गुणाकार करीशुं एटले 180 आवशे। तो 120 भाग्या 180 करीए एटले फाइनल आंसर सहसंबंध आंकनो मळशे 0.67। क्लियर શોર્ટ એક્ઝામ્પલ છે બધી કિંમતો આપેલી હોય અને સૂત્રમાં મૂકીને ગણી કાઢવાનું હોય બીજું કશું નથી આમાં। એક્ઝામ્પલ નંબર 12 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર માઇનસ 65 એસ એક્સ 3 એસ વાય 4 એન 10 સહસંબંધાંક એટલે આર શોધવાનું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય આ સૂત્ર મૂકીશું। સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર માઇનસ 65 એન એટલે 10 એસ એક્સ એટલે 3 એસ વાય એટલે 4 માઇનસ 65 ડિવાઈડ બાય 3 ગુણ્યા 4 12 12 ગુણ્યા 10 એટલે 120 થશે। તો આરની ફાઇનલ વેલ્યુ માઇનસ 0. જોઈએ 65 ડિવાઈડ બાય 120 કરશો એટલે આરની ફાઇનલ વેલ્યુ આવશે માઇનસ 0.54। તો સેક્શન સીના બે એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ નંબર 12 એક્ઝામ્પલ નંબર 13 જોઈએ છે 11 12 આવી ગયું કમ્પ્લીટ। एक्जाम्पल नंबर 13 तेरमो एक्जाम्पल एक्जाम्पल नंबर 13 में जो ये अवलोकनों की 10 जोड़ माटे अबे अवलोकनों की 10 जोड़ इतने एन बराबर 10 सिग्मा डी स्क्वायर आप लू छे 120 अने शोधवानुं कीधुं छे क्रमांक सहसंबंधांक। હવે ક્રમાંક સહસંબંધાંક આર નું સૂત્ર મૂકીએ છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય એન એન સ્ક્વેર માઇનસ 1 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર એટલે 120 ડિવાઈડ બાય એન એટલે 10 10 નો વર્ગ એટલે 100 માઇનસ 1 ઇક્વલ ટુ 1 - 6 ગુણ્યા 120 કરીશું એટલે 720 100 માઇનસ 1 99 ગુણ્યા 10 કરીશું એટલે 990 તો 720 ભાગ્યા 990 કરીએ આપણે 720 ભાગ્યા 990 ભાગાકાર કરશો એટલે 0.73 મળશે। હવે એકમાંથી 0.73 માઇનસ કરીશું એટલે ફાઇનલ આન્સર 0.27 મળશે। તો સેક્શન સીમાં 1-10 ક્વેશ્ચન્સ થિયરી છે એ હું લખાઈશ જ પણ 11, 12 અને 13 ત્રણ દાખલા હતા એ આપણે સેક્શન સીના ત્રણ દાખલા એક્ઝામ્પલ 11, 12 અને 13 જોયું। આગળ જઈએ છે સેક્શન ડીમાં બાકી રહી ગયેલું હોય એ જોઈશું। તો સેક્શન ડીમાં એક્ઝામ્પલ નંબર 10 થી 10મો એક્ઝામ્પલ જોજો ધ્યાન આપજો બરાબર બે ચલ વરસાદ મિલીમીટરમાં એક્સ અને પાકની ઉપજ ક્વિન્ટલ હેક્ટર વાય નીચે પ્રમાણે છે એનની વેલ્યુ છે 10 એક્સ બાર આપેલું છે 120 વાય બાર છે 150
एस एक्स तीस, एस वाई चौबीस, अने सिग्मा एक्स वाई आपेलू छे 18900। આવી રીતની કિંમતો આપેલી છે। હવે સહસંબંધક r શોધીએ છે, સિગ્મા એક્સ વાય માઈનસ m x બાર y બાર અપોન m ઇન્ટુ sx ઇન્ટુ sy આ સૂત્રમાં મૂકીશ। તો સિગ્મા એક્સ વાય એટલે 18900 છે, સોરી 18900 માઈનસ n 10, એક્સ બાર 120, વાય બાર 150, ડિવાઈડ બાય n 10 ઇન્ટુ એસ એક્સ 30 ઇન્ટુ એસ વાય 40। તો 18900 માઇનસ 10 ગુણ્યા 120 ગુણ્યા 150 કરીશું એટલે 18000 ડિવાઈડ બાય 10 ગુણ્યા 30 ગુણ્યા 40 કરીશું એટલે 12000। હવે 189000માંથી 180000 બાદ કર્યા 9000 ડિવાઈડ બાય 12000, તો અહીંયા મને આરની ફાઇનલ વેલ્યુ મળી જશે અને આરની ફાઇનલ વેલ્યુ મળશે 0.75 સેક્શન ડીમાં એક્ઝામ્પલ નંબર 10। નેક્સ્ટ થઈ ગયું છે, આટલું કમ્પ્લીટ આવે છે। ઓકે એક્ઝામ્પલ નંબર 11 ડીમાં, એક્ઝામ્પલ 11 સેક્શન ડી 11મો દાખલો જો અંદર। એક અવલોકનની 9 જોડ માટે, 9 જોડ n બરાબર 9, સિગ્મા એક્સ 51, સિગ્મા વાય 72, સિગ્મા એક્સ સ્ક્વેર 315, સિગ્મા વાય સ્ક્વેર 582, સિગ્મા એક્સ વાય 408। હવે શું કહ્યું છે જુઓ, આ માહિતી પરથી સહસંબંધક શોધો। હવે સહસંબંધક એટલે આર, સૂત્ર મૂકીશ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય અંડરરૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ધ હોલ સ્ક્વેર, અને બીજા રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ધ હોલ સ્ક્વેર। વેલ્યુઝ મૂકું છું અંદર, એન એટલે 9, સિગ્મા એક્સ વાય 408, માઇનસ સિગ્મા એક્સ 51, સિગ્મા વાય 72, ડિવાઈડ બાય ફર્સ્ટ રૂટ એન 9, સિગ્મા એક્સ સ્ક્વેર 315, માઇનસ એક્સ ધ હોલ સ્ક્વેર 51નો સ્ક્વેર, સેકન્ડ રૂટ એન 9, સિગ્મા વાય સ્ક્વેર એટલે 582, માઇનસ સિગ્મા વાય ધ હોલ સ્ક્વેર એટલે 72નો વર્ગ। હવે 9 ગુણ્યા 408 કરીશું 3672, માઇનસ 51 ગુણ્યા 72 કરીશું 3672, ડિવાઈડ બાય અંડરરૂટ 9 ગુણ્યા 315 28.35, માઇનસ 51નો સ્ક્વેર 2601, ઇન્ટુ અંડરરૂટ 9 ગુણ્યા 582 એટલે 5238, માઇનસ 72નો સ્ક્વેર 5184, ઇક્વલ ટુ 3672 માઇનસ 3672 એટલે 0, ડિવાઈડ બાય અંડરરૂટ પહેલી બાદબાકી 234, બીજી બાદબાકી ઇન્ટુ 54, નેક્સ્ટ સ્ટેપમાં ઇક્વલ ટુ 0 ડિવાઈડ બાય બંનેનો ગુણાકાર કરીશું અને વર્ગમૂળ કાઢીશું એટલે 112.41। આ બંનેનો ગુણાકાર કર્યો છે 234 ગુણ્યા 54, ઇક્વલ ટુ કર્યા પછી રૂટ કાઢ્યું 112.41 એટલે આરની ફાઇનલ વેલ્યુ આવશે 0, આરની ફાઇનલ વેલ્યુ આવશે 0। ક્લિયર? એક્ઝામ્પલ નંબર 11, એક્ઝામ્પલ 12,
बारमो एक्जाम्पल, एक नृत्य स्पर्धा में आठ स्पर्धकों, एक नृत्य स्पर्धा में आठ स्पर्धकों, तो एन बराबर आठ लखा। बे निर्णायको आपेला क्रम पर नीचे नी माहिती मळे छे, सिग्मा इन ब्रैकेट आर एक्स माइनस आर वाय द होल स्क्वेर इक्वल टू 126, तो आने बदले लखाशे आर एक्स माइनस आर वाय एटले डी लखाय, तो सिग्मा डी नो स्क्वेर थशे 126। हवे क्रमांक सहसंबंधांक आर नो सूत्र मूकी देशु, 1-6 सिग्मा डी स्क्वेर डिवाइड बाय एन एन स्क्वेर माइनस वन इक्वल टू 1-6 इंटू सिग्मा डी स्क्वेर 126 डिवाइड बाय एन आठ, आठ नो वर्ग 64 माइनस एक एट्ले 1-100 × 126 करिए तो 6 × 126 आंसर मैं 756 डिवाइड बाय 64-1 63 × 8 करीशो 504, तो 756/504 करीशु एट्ले भागाकार 1.5 आवशे, बादबाकी करीने आर नी फाइनल वैल्यू -0.5 थशे। नेक्स्ट नंबर एक्जाम्पल नंबर 13, 13मो दाखलो, नौकरी माटे 5 उम्मीदवारों ने इंटरव्यू ने आधार बे निष्णातोए आपेला क्रम आपेला छे, क्रम एट्ले आर एक्स અને આર વાય, બ્રેકેટ ની અંદર પહેલી વેલ્યુ આર એક્સ કહેવાય, બીજી વેલ્યુ આર વાય કહેવાય, 3-5, 5-4, 1-2, 2-3, 4-1, આના પરથી બાજુમાં બનાવીશું આપણે ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય, બાદબાકી 3-5, -2, 5-4, 1, 1-2, -1, 2-3, -1, 4-1, 3, આનું ટોટલ ઓલવેઝ 0। નેક્સ્ટ કોલમમાં ડી સ્ક્વેર બનાવીશું, 2 નો વર્ગ 4, 1, 1, 1, 9, તો 9 ને 1 10 ને 1 11 ને 1 12 ને 4 16 થશે। આર નું સૂત્ર 1-6 σ² / (n)² - 1, 1-6 × 16 डिवाइड बाय एन एटले 1, 2, 3, 4 અને 5, 5 નો વર્ગ 25 - 1। नेक्स्ट स्टेप में आर बराबर 1-16 × 6 = 96 અને ભાગ્યા 25 - 1 = 24 × 5 = 120, 1-96/120 કરીશું એટલે આન્સર 0.8, તો ફાઇનલ આન્સર મને આરનો મળશે 0.2। खबर पड़े छे, तो आज सेक्शन सी ना आपणे 11-12-13 अने सेक्शन डी ना 10-11-12-13 आटला एक्जाम्पल्स गणाया छे, बराबर छे। बाय बाय, टाटा सेव, बाकी नु नेक्स्ट लेक्चर में जोईशुं।